हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। प्रीवियस सेशन के अंदर अपने तुम्हारे यूनिट 1 એટલે કે इंट्रोडक्शन टू द एंटरप्रेन्योरशिप એમાં चैप्टर 1 એટલે કે ધ એન્ટરપ્રેન્યોર આપણે ડિસ્કસ કરતા હતા એટલે કે શું ઓકે સી તમને આ આખા કે ઇન્ટ્રોડક્શન કે અંદર બે વસ્તુ આપેલી છે એક તો ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રેન્યોર અને એન્ટરપ્રેન્યોરશિપ એમાં પ્રીવિયસલી આપણે તમારો જે કાંઈ પણ પાર્ટ છે બરાબર યુનિટ 1 એના ચેપ્ટર 1 એમાં ઇન્ટ્રોડક્શન ડિસ્કસ કરતા હતા બરાબર છે ઇન્ટ્રોડક્શન પછી આપણે જોતા હતા કે કયા કયા ઇકોનોમિક્સ લોકો એ કેવી કેવી ડેફિનેશન્સ આપેલી છે હા તો એ જ વસ્તુની અંદર આગળ બધી ત્રણ ડેફિનેશન આપણે ડિસ્કસ કરી હતી કઈ કઈ તો કે બર્ના બેલિડરની મીન્સ નેમ અને જેવી સે આ ત્રણ ઇકોનોમિક્સની ડેફિનેશન આપણે ડિસ્કસ કરી હતી જેના ઉપરથી આપણને એવો આઈડિયા આવ્યો કે ભાઈ એન્ટરપ્રિનિયર અથવા તો ઉદ્યોગ સાહસિક એને કહેવાય કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિમત્તાથી પોતાની સંપત્તિ અથવા તો મૂડી લઈ આવી અને નાનો એવો ધંધો શરૂ કરે જેની અંદર એ પ્રોડક્શન એક્ટિવિટી કરે કઈ કઈ વસ્તુને લઈને તો કે લેબર રો મટીરિયલ અને કેપિટલ નાખી અથવા તો લેન્ડ નાખી અને એ જે છે એ બિઝનેસ સ્ટાર્ટ કરે એ બિઝનેસ સ્ટાર્ટ કરે એ વસ્તુ માંથી જ કાંઈ પણ પ્રોડક્શન કરે અને પ્રોડક્શન કર્યા પછી એને એ માર્કેટની અંદર વેચી અને એમાંથી જે કાંઈ પણ મેળવે પ્રોફિટ એવું કામ કરનારને એન્ટરપ્રિનિયર અથવા તો ઉદ્યોગ સાહસિક કહેવાય છે જોઈએ આગળના જે કાંઈ પણ ઇકોનોમિસ્ટ લોકો છે એ આપણને કઈ રીતે જે છે એ ડેફિનેશન આપે છે ફાઈન તો સી બર્નાર્ડ બેલિડરની ક્વિન્સમેનની અને જેબી સે એની ડેફિનેશન આપણે જોઈએ છીએ લેટ અસ ડિસ્કસ એડમ સ્મિથ સી ફોર્થ ડેફિનેશન તમને એડમ સ્મિથની આપેલી છે તો એડમ સ્મિથ શું કહેવા માંગે છે તો કે એડમ સ્મિથ ડિસ્ક્રાઇબ એન્ટરપ્રિનિયર એઝ અ પર્સન હુ ઓનલી પ્રોવાઇડ્સ કેપિટલ વિધાઉટ ટેકિંગ એક્ટિવ પાર્ટ ઇન લીડિંગ રોલ ઇન એન્ટરપ્રાઇઝ બરાબર જોઈએ ફરી પાછું એ શું કહેવા માંગે છે ચલો તમને અહીંયા પોઈન્ટ આઉટ કરતી જાઉં છું સો દેટ યુ કેન ગેટ ધી આઈડિયા કે કેવી રીતે ચાલે છે બરાબર આપણને આઈડિયા આવે તમને આઈડિયા આવશે જોઈએ એડમ સ્મિથ ડિસ્ક્રાઇબ એન્ટરપ્રિનિયર એઝ અ પર્સન હુ ઓનલી પ્રોવાઇડ્સ કેપિટલ એડમ સ્મિથનું કેવું એવું છે કે ભાઈ એન્ટરપ્રિનિયર કે ઉદ્યોગ સાહસિક એને જ કહેવાય કે જે વ્યક્તિ ખાલી અને ખાલી મૂડી લઈ આવે છે બરાબર એટલે કે હું ઓનલી પ્રોવાઇડ્સ કેપિટલ મૂડી લઈ આવે છે ખાલી બિઝનેસમાં વિધાઉટ ટેકિંગ એક્ટિવ પાર્ટ એટલે કે કોઈ પણ પ્રકારનું જે છે એ સજીવ રીતે એક્ટિવ પાર્ટ એટલે શું આપણે કહી શકીએ કે સજીવ રીતે એટલે કંઈ પણ એક્ટિવિટી કરતા હોય એવું વિધાઉટ ટેકિંગ એક્ટિવ પાર્ટ ઇન ધી લીડિંગ રોલ ઇન એન્ટરપ્રાઇઝ બરાબર એટલે કે કોઈ પણ મેનેજર લેવલનો કે ઉપરના લેવલનો સિનિયર લેવલનું કોઈ પણ કામ કર્યા વગર જે વ્યક્તિ ખાલી મૂડી લઈ આવે ને એને ઉદ્યોગ સાહસિક કહેવાય છે બરાબર આવું કેવું છે એડમ સ્મિથનું પ્રોફેસર એડમ સ્મિથ આવું કહે છે ફાઇન સી નેક્સ્ટ તમને પ્રોફેસર માર્ક્સ શું આપેલું છે એક જ સેન્ટેન્સની અંદર માર્ક્સ રિગાર્ડેડ સી જુઓ તમે અહીંયા ફિફ્થની અંદર શું કહે છે તો કે માર્ક્સ રિગાર્ડેડ એન્ટરપ્રિનિયર એઝ અ સોશિયલ પેરાસાઇટ બરાબર અહીંયા તમને એક વસ્તુ આપેલી છે સોશિયલ પેરાસાઇટ સોશિયલ પેરાસાઇટ એટલે શું તમને એવો પ્રશ્ન છે મેડમ કે અમે અમારા કોઈ વસ્તુને સોશિયલ પેરાસાઇટ કેવું બરાબર તો ચલો સમજીએ કે શું કહેવા માંગે છે તો કે માર્ક્સ એવો કહે છે કે એન્ટરપ્રેન્યોર એટલે ઉદ્યોગ સાહસિક છે ને એવો વ્યક્તિ હોય કે જે વ્યક્તિ સામાજિક રીતે દરેક સામાજિક રીતે બિઝનેસને જોડાયેલી દરેક પાર્ટીને પેરાસાઇટ એટલે શું તો કે બિઝનેસને જોડાયેલી દરેક પાર્ટીને ઉપયોગી થવું બરાબર સામાજિક સોશિયલ પેરાસાઇટ એટલે શું તો કે પેરાસાઇટનો મિનિંગ સીધો સાધો એવો થાય છે ગુજરાતીમાં તો નોર્મલ સેન્સની અંદર વ્યવહાર રીતે જોવા જઈએ તો સમાજના દરેક પાર્ટી સમાજને જોડાયેલી દરેક પાર્ટીને ઉપયોગી થવું તો એવો વ્યક્તિ જે હોય ને એને પ્રોફેસર માર્ક્સ જે છે ને એ એન્ટરપ્રિનિયર કહે છે બરાબર નેક્સ્ટ જોઈએ પ્રોફેસર જેમ્સ બર્ન શું કહે છે સી જેમ્સ બર્નનું કેવું એવું છે કે એન્ટરપ્રિનિયર ઇઝ અ પર્સન ઓર ગ્રુપ ઓફ પર્સન એન્ટરપ્રિનિયર ખાલી એકલો વ્યક્તિ હોઈ શકે અથવા તો ગ્રુપ ઓફ પર્સન પણ હોઈ શકે એટલે કે એક લોકો જે છે એનું એક માની લો કે ગ્રુપ બરાબર રિસ્પોન્સિબલ ફોર
સી આગળ તમને શું કહે છે તો કે રિસ્પોન્સિબલ ફોર ધી એક્ઝિસ્ટન્સ ઓફ સી જુઓ અહીંયા ગ્રુપ ઓફ પર્સન રિસ્પોન્સિબલ ફોર ધી એક્ઝિસ્ટન્સ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એવા એવા વ્યક્તિઓનું એવા લોકોનું એક ગ્રુપ કે જે લોકો એક આખે આખી નવી ઇન્ડસ્ટ્રીયલ જે છે અથવા તો એક આખો કોઈ નવો એન્ટરપ્રાઇઝ અથવા તો નવી ઇન્ડસ્ટ્રી બનાવે છે એવા તમામ લોકોને એન્ટરપ્રિન્યોર અથવા તો ઉદ્યોગ સાહસિક કહેવાય છે આવું કેવું છે જેમ્સ બોન્ડનું બરાબર જેમ્સ બોન્ડ શું કહે છે તમને તો કે સિમ્પલી એવા લોકો ઇઝ અ પર્સન એન્ટરપ્રિન્યોર ઇઝ અ પર્સન ઓર ગ્રુપ ઓફ પર્સન રિસ્પોન્સિબલ ફોર ધી એક્ઝિસ્ટન્સ એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ માટે જવાબદાર હોય બરાબર ફોર ધી ફોર અ ન્યૂ ઓફ અ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ એટલે કે આખે આખા નવા બિઝનેસ એન્ટરપ્રાઇઝ માટે જવાબદાર હોય એવા વ્યક્તિ અથવા તો એવા વ્યક્તિઓના ગ્રુપને શું કહેવાય તો કે ઉદ્યોગ સાહસિક અથવા તો ઉદ્યોગ સાહસિકો બરાબર આર્થર વેન આર્થર ડ્વિંગ શું કહેવા માંગે છે તો કે એઝ વન હુ ટ્રાન્સફોર્મ્સ આઈડિયા ઇન્ટુ પ્રોફિટેબલ બિઝનેસ આ ડેફિનેશન તમને સૌથી ક્રિએટિવ ડેફિનેશન આપેલી છે કોઈ પણ વસ્તુની અંદર સી ક્રિએશન ક્રિએટિવિટી કેવી રીતે લાવીને એક કામ એન્ટરપ્રિન્યોરનું હોય છે તો આ ડેફિનેશન તમને એક ક્રિએટિવિટીના પર્સ્પેક્ટિવથી આપેલી છે પ્રોફેસર આર્થર ડ્વિંગને શું તો કે એઝ અ વન હુ ટ્રાન્સફોર્મ એટલે કે એવો વ્યક્તિ કે જે ટ્રાન્સફોર્મ કરે છે કોઈ પણ આઈડિયાઝને શેમાં તો કે પ્રોફિટેબલ બિઝનેસની અંદર એક નફો કરતા ધંધાની અંદર તમારા આઈડિયાને તમે લઈ આવો છો તો ધેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોર એવા વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય છે બરાબર લાસ્ટ જોઈએ પીટર એફ ડ્રકર પીટર ડ્રકરનું નામ તમે સાંભળેલું હશે ઇકોનોમિક્સની અંદર આવતા જ પીટર એફ ડ્રકર એમણે ઘણી બધી જે છે ડેફિનેશન આપેલી છે તો અહીંયા બી જોઈએ કે પીટર એફ ડ્રકર શું કહે છે તો કે ધ એન્ટરપ્રિન્યોર ઓલવેઝ સર્ચિસ ફોર ચેન્જીસ રિસ્પોન્સ ટુ ઇટ એન્ડ એક્સપ્લોઇટ ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે એન્ટરપ્રિન્યોર માણસ એ છે કે જે રિસર્ચ એક્ટિવિટી કરે છે હવે તમને ક્વેશ્ચન થઈને કે મેડમ રિસર્ચ એક્ટિવિટી એટલે એ વળી શું રિસર્ચ કરે બરાબર પહેલાં તો તમને એ થાય કે રિસર્ચનો મતલબ શું તો કે રિસર્ચ એટલે શોધખોળ કોઈ પણ વસ્તુની શોધખોળ કરવી ને એને રિસર્ચ કહેવાય છે તો એન્ટરપ્રિન્યોર વ્યક્તિ એવો છે કે જે હંમેશા શોધખોળ કરે છે નવી નવી વસ્તુઓની નવા નવા બદલાવની અને એ બદલાવ પ્રમાણે રિસ્પોન્ડ કરે છે રિસ્પોન્ડ કરવું એટલે શું તો કે કોઈ પણ વસ્તુની સામે એનું રિએક્શન આપવું એટલે કે પ્રતિભાવ આપવો તો દરેક બદલાવ માટે એ સર્ચ કરે છે બરાબર દરેક બદલાવ માટે રિસર્ચ કરે છે શોધખોળ કરે છે અને એ બદલાવને પોતાનો પ્રતિસાદ પ્રતિભાવ આપે છે એન્ડ એક્સપ્લોઇટ ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી એટલે કે એ વસ્તુને એક તક તરીકે ઝડપી લે છે કેમ કે એક વસ્તુ હું તમને સમજાવું બિઝનેસના પર્સ્પેક્ટિવથી એક વસ્તુ તમને સમજાવું બિઝનેસમાં કેવું તો કે તમારે છે ને હંમેશા બિઝનેસની અંદર નવી નવી વસ્તુ લાવવી પડે અને સમયાંતરે બદલાવ પણ પડે નવી નવી ટેકનોલોજી લાવવી પડે સમયાંતરે બરાબર એ બદલાવ પ્રમાણે તમારે તમારી પ્રોડક્ટને બદલવી પડે પેકેજિંગ ચેન્જ કરવું પડે પ્રાઇસ બદલવી પડે ક્વોલિટી બદલવી પડે તો આ તમામ વસ્તુ બદલવાથી ચેન્જ શું આવે કે ચેન્જીસ શું આવે બરાબર તો સી એ ચેન્જ આવે છે ને એને આ લોકો પ્રતિસાદ આપે છે એન્ટરપ્રિન્યોર લોકો પ્રતિસાદ આપવો એટલે શું તો કે બદલાવની સાથે બદલાઈ જવું આવતા બદલાવની સાથે બદલાઈ જવું બરાબર એન્ડ એક્સપ્લોઇટ ઇટ એટલે કે એ વસ્તુને તક તરીકે ઝડપી લે છે બરાબર ઓપોર્ચ્યુનિટી તરીકે એ વસ્તુને ઝડપી લે છે અને બદલાવ લાવે છે કેમ કે બદલાવ એ બહુ જરૂરી વસ્તુ છે બરાબર તમે એક સેન્ટેન્સ સાંભળેલું હશે કે પરિવર્તન સંસ્થાનો નિયમ છે તો દરેક જગ્યાએ બદલાવ લાવવો એ તમારા માટે બહુ સારી વસ્તુ છે એ બદલાવ જરૂરી પણ છે નથી લાવતા તો તમારો બિઝનેસ ચાલે નહીં તો એક તમને એ પણ સજેશન આપું છું કે જ્યારે પણ તમે તમારો બિઝનેસ ચાલુ કરો ત્યારે તમે તમારા બિઝનેસને પર્ટિક્યુલરલી ટાઈમ બાય ટાઈમ છે એ બદલતા રહો ફાઈન સો
એ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ જોઈએ કે કયા કયા ઇકોનોમિક્સ કેવી કેવી રીતે આપણને ફરી જે છે એ વર્ડ્સની અંદર આપણને જમ્મલ કરે, જમ્મલ વર્ડ્સની અંદર આપણને કહે છે કે ભાઈ કેવી રીતે એન્ટરપ્રિન્યુર હોય અથવા તો કેવા ઉદ્યોગ સાહસિક હોય. સી નાઇન્થ નંબરની ડેફિનેશન જે છે એ તમને એક એન્સાયક્લોપીડિયા કરીને વેબસાઇટ છે એની ડેફિનેશન છે. નો ડાઉટ અહીંયા મેન્શન નથી કરેલું, બટ એન્સાયક્લોપીડિયા કરી અને એક વેબસાઇટ છે ત્યાંથી તમારી ત્યાંથી આવેલી છે. બરાબર. સી શું કહે છે, અ પર્સન હુ પે અ સર્ટેન પ્રાઇસ ફોર ધી પ્રોડક્ટ ટુ રિસેલ ઇટ એન્ડ એન અનસર્ટેન પ્રાઇસ થેર બાય મેકિંગ ડિસિઝન અબાઉટ ઓબટેનિંગ એન્ડ યુઝિંગ રિસોર્સિસ while consequently assuming the risk of enterprise. I know you will not be able to understand anything. તમને આમાંથી કાંઈ પણ સમજમાં આવ્યું હશે નહીં. ફરી પાછું જોઈએ, a person who pay a certain price for a product to resell it at an uncertain price. એટલે કે કોઈપણ વ્યક્તિ અમુક વસ્તુને રિસેલ કરવા માટે ફરી પાછી સેલ કરવા માટે, એટલે અહીંયા છે ને એ ટ્રેડિંગ બિઝનેસની વાત છે, મેન્યુફેક્ચરિંગની નહીં. પણ તમે મેન્યુફેક્ચરિંગમાં બી એ વસ્તુને લઈ શકો, કેમ કે મેન્યુફેક્ચરિંગમાં બી આપણે રો મટીરિયલ તો લઈ આવીએ છીએ. તો રો મટીરિયલ લઈ આવ્યા પછીની એ પીની વાત કરે છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ રો મટીરિયલ લઈ આવે છે અથવા તો કોઈ પ્રોડક્ટ લઈ આવે છે એક સર્ટેન પ્રાઇસ, એટલે કે નિર્ધારિત ભાવે, બરાબર, એક ચોક્કસ પ્રાઇસે, એક ચોક્કસ ભાવે, અને માર્કેટની અંદર વેચે છે અચોક્કસ ભાવે, એટલે કે અનસર્ટેન પ્રાઇસે, કે કોઈ અનિર્ધારિત ભાવે. અનિર્ધારિત ભાવે જ, એટલે જે કંઈ પણ બંને વસ્તુનો ફરક છે, નિર્ધારિત ભાવને અનિર્ધારિત ભાવ, એના વચ્ચેનો જે છે એ શું છે, તો કે ઉદ્યોગ સાહસિકનો પ્રોફિટ, એટલે કે નફો. ધેર બાય મેકિંગ ડિસિઝન્સ અબાઉટ ઓબટેનિંગ એન્ડ યુઝિંગ રિસોર્સિસ વાઇલ કન્સિક્વન્ટલી અઝ્યુમિંગ ધ રિસ્ક ઓફ એન્ટરપ્રાઇઝ. બરાબર. એટલે કે ડિસિઝન લે છે, કોઈ નિર્ણયો લે છે અને રિસોર્સિસ ઓબટેન કરે છે અને રિસોર્સિસને યુઝ કરે છે. એટલે રિસોર્સિસ ઓબટેન કરવા એટલે શું, તો કે રિસોર્સિસ લઈ આવે, કોઈ પણ પ્રકારના જે છે એ સ્ત્રોત, જેને તમે રિસોર્સિસ કહો છો, એ સ્ત્રોત લઈ આવે અને એ સ્ત્રોત લઈ આવ્યા પછી એને યુઝ કરવા, બરાબર, એવા એ પણ એવા યુઝ કરવા કે એની અંદર જોડાયેલું જે કાંઈ પણ રિસ્ક એલિમેન્ટ છે, બરાબર, જે કાંઈ પણ તમે કહી શકો કે જોખમ, એ જોખમ જે છે એ એન્ટરપ્રાઇઝનું અઝ્યુમ કરી અને આવું રિસ્ક લેવાવાળા વ્યક્તિ કે જેમાં એ કોઈ ચોક્કસ પ્રાઇઝે લઈ આવે છે અને ચોક્કસ પ્રાઇઝે અનિર્ધારિત ભાવે વેચે છે અને કોઈ પણ સ્ત્રોતો જે છે એને ઇન્ડસ્ટ્રી અથવા તો બિઝનેસ જે છે એના જોખમ સમજી અને યુઝ કરે છે, એ વ્યક્તિને શું કહેવાય, તો કે એન્ટરપ્રિન્યોર અથવા તો ઉદ્યોગ સાહસિક. નેક્સ્ટ તમને આપીએ છે ન્યૂ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, એટલે કે આ છે એક બહુ એક મેજરલી ને વાઇડલી યુઝ ઇકોનોમિક સેન્સની અંદર અથવા તો ઇકોનોમિક્સની અંદર આખા દેશ દુનિયાની અંદર સૌથી વાઇડલી યુઝ, એટલે કે સૌથી વધારે ઉપયોગ કરાતી એક વેબસાઇટ છે જેનું નામ છે ન્યૂ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. એટલે ઉપરની જે ડેફિનેશન છે એના કરતાં થોડી અલગ. એ શું કહેવા માંગે છે, તો કે એન ઇન્ડિવિજ્યુઅલ હુ બેર્સ ધ રિસ્ક ઓફ ઓપરેટિંગ બિઝનેસ, એટલે કે એવો વ્યક્તિ કે જે જોખમ લે છે બિઝનેસ ઓપરેટ કરવાનું, એટલે કે બિઝનેસને જે છે એ ઊભું કરવાનું, ધંધાને ઊભું કરવાનું જોખમ લે છે. ઇન ધી ફેસ ઓફ અનસર્ટેનિટી અબાઉટ ફ્યુચર કન્ડિશન્સ, એટલે કે ભવિષ્યમાં આવનારી કોઈ પણ અણધારી સમસ્યાઓનું જોખમ લઈ અને જે વ્યક્તિ ધંધો ઊભો કરે એને ઉદ્યોગ સાહસિક કહેવાય, બરાબર. એટલે કે ભવિષ્યની અણધારી જે કંઈ પણ આપણી સામે પરિસ્થિતિઓ આવશે એ પરિસ્થિતિનું જોખમ લઈ અને જે વ્યક્તિ ધંધો ઊભો કરે ને એને શું કહેવાય, તો કે ઉદ્યોગ સાહસિક અથવા તો એન્ટરપ્રિન્યોર. નેક્સ્ટ તમને જોસેફ એસ શુમ્પીટરે એક ડેફિનેશન આપેલી છે. જોસેફ એ શુમ્પીટરે એક ડેફિનેશન આપેલી છે, બહુ લાંબી એવી ડેફિનેશન છે જેને આપણે સ્ટડી કરીએ છીએ, બરાબર, જેમાં એ શું શું કહેવા માંગે છે આપણે કટકા કટકાના ભાગમાં જોશું. જેમ આપણે જેબીસીની ડેફિનેશન લાંબી હતી તો ટુકડા ટુકડા કર્યા હતા, એમ જ એના પણ ટુકડા કરીને જોઈએ શું કહેવા માંગે છે. તો કે ધ એન્ટરપ્રિન્યોર ઇઝ એન એડવાન્સ્ડ ઇઝ ઇન એન એડવાન્સ્ડ ઇન ઇકોનોમી ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ, કોઈ પણ એક એડવાન્સ ઇકોનોમીની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિ, હુ ઇન્ટ્રોડ્યુસિસ કે જે માર્કેટની અંદર નવી નવી વસ્તુઓ જે છે એ લઈ આવે છે, ઇન્ટ્રોડ્યુસિસ સમથિંગ ન્યૂ ઇન ધી ઇકોનોમી
બરાબર કોઈ પણ નવી વસ્તુ જે છે એ અર્થતંત્રની અંદર લઈ આવનારો વ્યક્તિ કે જે ઇના ઇકોન ઇન ધ ઇકોનોમી અ મેથડ ઓફ પ્રોડક્શન કે જે વ્યક્તિ અલગ અલગ નવી નવી વસ્તુ બનાવવાની નવી નવી વસ્તુઓ પહેલાં તો લઈ આવે છે નવી નવી વસ્તુ બનાવવાની પદ્ધતિઓ મેથડ લઈ આવે છે નોટ યેટ ટેસ્ટેડ બાય ધ એક્સપિરિયન્સ એટલે કે હજુ સુધી એ વસ્તુ અનુભવના આધારે કોઈ પણ મેન્યુફેક્ચરર લોકોએ અત્યાર સુધી પણ ટેસ્ટ નથી કરી હોતી બરાબર વાંચીએ શું કહેવા માંગે છે મેથડ ઓફ પ્રોડક્શન નોટ યેટ ટેસ્ટેડ બાય એક્સપિરિયન્સ ઇન ધી બ્રાન્ચ ઓફ મેન્યુફેક્ચર કન્સર્ન બરાબર એવી પ્રોડક્ટ કે જે અત્યાર સુધી કોઈ પણ મેન્યુફેક્ચરર લોકોએ બનાવનાર વ્યક્તિએ ક્યાંય પણ માર્કેટમાં ટેસ્ટ પણ નથી કરી અને ઇન્ટ્રોડ્યુસ પણ નથી કરી એવી વસ્તુ જે છે એને માર્કેટની અંદર એ શું કરે તો કે અલગ અલગ પદ્ધતિ સાથે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરે લઈ આવે ફાઇન શું કહેવા માંગે છે તો કે અ પ્રોડક્ટ સી થર્ડ લાઈન અંદર તમને લાસ્ટમાં આપ્યું છે અ પ્રોડક્ટ વિથ વિચ કન્ઝ્યુમર્સ આર નોટ ફેમિલિયર યેટ એટલે કે હજુ સુધી કન્ઝ્યુમરે એવી પ્રોડક્ટ નથી જોઈ અ ન્યૂ સોર્સ ઓફ રો મટીરિયલ ઓર ઓફ ન્યૂ માર્કેટ એન્ડ અ લાઈટ બરાબર ન્યૂ માર્કેટ્સ એન્ડ એના જેવી ઘણી બધી વસ્તુઓ લઈ આવે છે તો એક વસ્તુ તમે જુઓ કે જોસેફ સુમ્પીટર કેવા શું માંગે છે તો કે દરેક વસ્તુની અંદર ઇનોવેશન ને ક્રિએટિવિટી ઇનોવેશન એટલે નવીનતા અને ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા બરાબર તો ઇનોવેશન અને ક્રિએટિવિટી જે છે એ લઈ આવે છે માર્કેટમાં એટલે આણે કોને એન્ટરપ્રિનર કીધું કોને ઉદ્યોગ સાહસિક કીધું તો કે એવો વ્યક્તિ કે જે માર્કેટની અંદર નવી પદ્ધતિ સાથે નવી નવી પ્રોડક્ટ નવા કંઈક ગુડ્સ અથવા તો સર્વિસીસ લઈ આવે છે એવા ગુડ્સ અથવા તો સર્વિસીસ કે જે અત્યાર સુધી કોઈ પણ કસ્ટમરે કે કોઈ પણ કન્ઝ્યુમરે જોયેલા નથી હોતા કોઈ પણ કન્ઝ્યુમર એની સાથે ફેમિલિયર નથી હોતા અને એવી માર્કેટ અથવા તો એવી રો મટીરિયલ અને એના જેવી ઘણી બધી નવી નવી વસ્તુઓ સાથે આ માર્કેટમાં લઈ આવે છે જેને એન્ટરપ્રિન્યોર કહેવાય છે કે ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે છે હવે સી લાસ્ટમાં તમને પ્રોફેસર ફ્રેન્ક યંગ સી ફ્રેન્ક યંગ એ આખું નામ છે બરાબર તો પ્રોફેસર ફ્રેન્ક યંગ શું કહે છે તો કે ડિસ્ક્રાઇબ્સ એન એન્ટરપ્રિન્યોર ઇઝ અ ચેન્જ એજન્ટ બરાબર એ શું કરે છે તો કે જે કાંઈ પણ એન્ટરપ્રિન્યોર છે એને ચેન્જ એજન્ટ તરીકે ડિસ્ક્રાઇબ કરે છે બરાબર સિમ્પલી માર્કેટની અંદર શું તો કે એવો વ્યક્તિ કે જે ચેન્જ એજન્ટ છે માર્કેટમાં બદલાવ લાવે છે માર્કેટમાં બદલાવ લાવનારા વ્યક્તિને જે છે એ સિમ્પલી શું કહેવાય છે તો કે એન્ટરપ્રિન્યોર આવી વસ્તુ ફ્રેન્ક યંગ કહે છે અને સી પર્ટિક્યુલરલી આપણે આઠે આઠ ડેફિનેશન જોઈએ બરાબર આઠ કે નવ જેટલી પણ ડેફિનેશન્સ આપેલી છે આ તમામ ડેફિનેશનને આપણે એક સેન્ટ્રલાઇઝ વેની લઈએ અથવા તો એક કેન્દ્રમાં લઈ આવીએ તો બધા લોકો એન્ટરપ્રિન્યોર એટલે ઉદ્યોગ સાહસિકને કેવા કહે છે તો કે એવો વ્યક્તિ કે જે વ્યક્તિ પ્રોફિટ કમાવવા માટે પોતાની સ્કિલ પોતાની ઇનોવેશન પોતાની ક્રિએટિવિટી લઈ આવે છે અને એનાથી નવી નવી વસ્તુઓ બનાવીને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે બરાબર એવા વ્યક્તિને તમે ઉદ્યોગ સાહસિક કહો છો હવે આગળના જે કંઈ પણ સમય છે ને આગળના કમિંગ સેશન્સ જેટલા પણ છે ને એની અંદર આપણે એ વ્યક્તિના એટલે કે ઉદ્યોગ સાહસિક કેવો હોવો જોઈએ ને એની લાક્ષણિકતાઓ ભણશું એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર એઝ વેલ એઝ ધેન કમ્સ ટુ ધી ડિફરન્ટ ડિફરન્ટ સ્કિલ્સ સ્કિલ્સ જોશું લીડરશિપ સ્કિલ્સ જોશું કે લીડરશિપની અંદર એનો શું ભાગ છે બરાબર તો અત્યારે આપણે આ સેશનની અંદર આઠ કે નવ ડેફિનેશન્સ જે છે એ આપણે જોઈ બરાબર આઠ નવ ડેફિનેશન આપણે જોઈ અને એ તમામ ડેફિનેશનને કેન્દ્રમાં લઈ અને એ પણ જોયું કે ભાઈ કેવા વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય છે બરાબર તો આ સેશનની અંદર આપણે ડેફિનેશન્સ ડિસ્કસ કરી કમિંગ સેશનની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરશું તો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ બરાબર બાકીના લાક્ષણિકતાઓને જે કોઈ બી વસ્તુ છે એ આપણે કમિંગ સેશનમાં ડિસ્કસ કરશું થેન્ક યુ સો મચ